આજના ખેડૂત ઉપયોગી મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 14મા હપ્તાની તારીખ જાહેર, હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈને નવી આગાહી વગેરે તમામ ખેડૂત ઉપયોગી મહત્વના સમાચારને વિગતવાર જોઈએ. એ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે. સૌથી પહેલા સમાચાર જોઈએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલની તારીખો સાથે કમોસમી વરસાદની આગાહી સામે આવી છે. તેમની આગાહી અનુસાર 12 અને 13 એપ્રિલ, 18-19 એપ્રિલ અને 23-28 એપ્રિલે માવઠું થશે. 12 અને 13 એપ્રિલે અમદાવાદમાં હળવો વરસાદ થઈ શકે છે. 18 અને 19 એપ્રિલે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને 23-28 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો આવશે, જ્યારે કેટલાક ભાગોમાં વંટોળ સાથે વરસાદ થઈ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠું થઈ શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં માવઠું થઈ શકે છે. હવે પછીના માવઠામાં ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે હવે પછીના માવઠાની તીવ્રતા ઓછી હોઈ શકે છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ અને કચ્છમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં આંધી સાથે વરસાદ થઈ શકે છે. ત્યારબાદના ખેડૂત ઉપયોગી સૌથી અગત્યના સમાચાર જોઈએ તો કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 14મા હપ્તા માટે તારીખ જાહેર કરી શકે છે. એપ્રિલ અને જુલાઈ 2023 વચ્ચે આ હપ્તો એટલે કે 14મો હપ્તો જાહેર થવાની સંભાવના છે. 26 ફેબ્રુઆરી 2023ના રોજ 13મો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો. આ યોજનામાં સામેલ થનાર નવા ખેડૂતોએ આગામી હપ્તો એટલે કે 14મો હપ્તો મેળવવા માટે ટૂંક સમયમાં અરજી કરવાની રહેશે. જે ખેડૂતોએ પહેલેથી જ અરજી કરી છે, એટલે કે જે ખેડૂતો પહેલેથી જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેઓ અપડેટ મેળવી શકે છે. ખેડૂતોને સહાય આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં વાર્ષિક 6000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે, એટલે કે દર 4 મહિને 2000 રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવે છે, એટલે કે વર્ષ દરમિયાન 2000 રૂપિયાના કુલ 3 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવે છે, એટલે કે ટોટલ 6000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. અને આ યોજનામાં અરજી કરવા માટે એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં રજીસ્ટર કરવા માટે સૌથી પહેલા આ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ એટલે કે www.pmkisan.gov.in આ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. વેબસાઇટના હોમ પેજ પર ફાર્મર કોર્નર્સમાં જઈ અને ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ખેડૂતોએ પોતાનો આધાર નંબર અને કેપ્ચા છે એ દાખલ કરવાના રહેશે. આટલું કરી દીધા પછી ક્લિક હિયર ટુ કન્ટિન્યુ આ ઓપ્શન પર ક્લિક કરવાની રહેશે અને ત્યારબાદ યસ આવું લખેલું આવે છે તેના પર ક્લિક કરી અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં રજીસ્ટ્રેશન ફોર્મ 2023 ભરવાનું રહેશે અને ત્યારબાદ સબમિટ કરી અને એક પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. ત્યારબાદ વાત કરીએ તો આ યોજનામાં ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે, તો આ યોજનામાં નોંધણી કરાવવા માટે ખેડૂતોએ આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજ એટલે કે જમીનની 7x8, નાગરિકતા પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો તથા અન્ય ડોક્યુમેન્ટની જરૂર રહેશે. આ ઉપરાંત જે બેંક એકાઉન્ટમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ મેળવવા માંગો છો તો બેંક એકાઉન્ટ ડિટેલ તમારે દાખલ કરવાની રહેશે, એટલે કે જે બેંક એકાઉન્ટની અંદર હપ્તો મેળવવા માંગો છો તે બેંક એકાઉન્ટની વિગત તમારે આપવાની રહેશે અને ત્યારબાદ તમારે એક મોબાઈલ નંબર પણ આપવાનો રહેશે. આ મોબાઈલ નંબર ઉપર તમને તમામ અપડેટ અને મેસેજ આપવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ તો આ યોજનાની અંદર લાભાર્થીની પરિસ્થિતિ તપાસવા માટે તો જે લોકોએ પહેલેથી જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં અરજી કરી છે
છે તે લોકોએ અપડેટ મેળવવા માટે આ સ્ટેપને ફોલો કરવાના રહેશે। આ માટે એટલે કે સ્ટેટસ જાણવા માટે સૌથી પહેલા તમારે પીએમ કિસાન યોજનાનું ઓફિશિયલ પોર્ટલ એટલે કે pmkisan.gov.in આ વેબસાઇટ પર જવાનું રહેશે। ત્યારબાદ ફાર્મર કોર્નર્સમાં જઈ અને લાભાર્થીની સૂચિ એટલે કે બેનિફિશિયરી લિસ્ટ આવો એક ઓપ્શન જોવા મળશે। આ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે જ્યાં તમે તમારું રાજ્ય જિલ્લો ઉપજિલ્લો બ્લોક અને ગામ આટલી ઓપ્શન છે એ તમારે પસંદ કરવાના રહેશે। ત્યારબાદ રિપોર્ટ મેળવી લો એટલે કે ગેટ ડેટા આવો એક ઓપ્શન જોવા મળશે। ગેટ ડેટા ઓપ્શન પર તમારે ક્લિક કરવાની રહેશે અને આ રિપોર્ટમાં તમે લાભાર્થીની અપડેટ વિશે જાણકારી મેળવી શકો છો। તો જે પણ ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેવા ખેડૂત મિત્રો જલ્દીથી જ પોતાનું સ્ટેટસ ચેક કરી શકે છે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 14મો હપ્તો ટૂંક સમયમાં જ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। તો જે પણ ખેડૂત મિત્રો અગાઉથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને હજુ સુધી પોતાના પીએમ કિસાન એકાઉન્ટની અંદર ઈ કેવાયસી નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો જલ્દીથી ઈ કેવાયસી કરાવી લે જેથી કરીને 14મો હપ્તો સરળતાથી મળી શકે અને સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં જો કોઈ નવી જાહેરાત કરવામાં આવે છે અથવા તો આ યોજનામાં કોઈ નવી અપડેટ આવે છે તો જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ। તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું। આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને અમારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। આભાર।